Good morning, dear Mitro Fem Chowdhury Jana. Tamara Dhoron 5 ni andar Gujarati vishe. 5 na Gujarati ma Mitro apde Ode ke Gula evo 14 mu kavya chhe. E vyavasthit rite tame purna karyu to. Hale e Ode re Gula ena prashna javab etle ke swadhyay ane shabda samruddhi vagire jovana chhe. To chalo shuruat kariye. Ode re Gula. पेज नंबर 83 ऊपर 83 का पेज ऊपर छे शब्द समझौती एमा बेलो घेरियो होली खेलवा निकलो के घेरिया मानो मानस घेरियो એટલે होली खेलवा निकलो के घेरिया मानो मानस पिचकारी पानी नी शेड छोड़वानो ढोंगड़ी जेवो एक साथ पिचकारी पानी में शेड छोड़वानो ढोंगड़ी जेवो एक साथ मर्यादा अदब सभ्यता के मर्यादा मर्यादा अदब सभ्यता के मर्यादा लोपी એટલે લોપ કરી કે અડગી મૂકી લોપી લોપ કરી કે અડગી મૂકી ધાણી શેકવાથી ફોટેલા અનાજના દાણા અથવા અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ ધાણી એટલે કે શેકવાથી ફોટેલા અનાજના દાણા કે અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ ચુંદડી એટલે કે ચુંદડી એક જાતનો પાતીકડ રેશમી લોકડું ચુંદડી ચુંદડી એક જાતનો પાતીકડ રેશમી લોકડું તોતલડી એટલે કે ધોતિયો કે થેડાપો तोतल ने એટલે કે તોતી કે થે પાડવી નખરા નખરા એટલે કે ચેષ્ટા કે ચાડા નખરા એટલે કે ચેષ્ટા કે ચાડા લાગો દાપો અક્ષય પોતાના હકની રકમ કે વસ્તુ લાગો એટલે કે દાપો અક્ષય કે પોતાના હકની રકમ चलो तो अपने अन्या आ काव्य से एमा शब्द शब्द ते पूर्ण कर ली तो अब भाषा सचना नीचे वाला वर्ण साम्य धरावता शब्दों अर्थ भेद समझ लो सूचक वर्ण साम्य એટલે પાને નંબર 83 પર તમે જોઈ શકો છો કે દીન અને દીનમ એમાં રસ્વઈ દીર્ઘઈની ફેરફાર હોય તો એનો અર્થ જ બદલી જાય છે પેલું છે રસ્વ દિન એટલે એનો અર્થ થાય દિવસ અને દીર્ઘ દિન એનો અર્થ થાય ગરીબ બીજું છે પાણી રસ્વ અણી છે એટલે હાથ અને પાણી દીર્ઘ અણી હોય તો જળ પછી ધ્વનિ રસ્વની હોય તો નદી અને ધ્વનિ તરંગી દીર્ઘની હોય તો પૂર રસ્વપૂર એટલે નગર દીર્ઘપૂર એટલે જળ સંકટ અહી એટલે સાપ દીર્ઘ અહી એટલે કે રસ્વ હે હોય તો સાપ અહી રાવણ એટલે કે સાપ એવું આપણે પાત્ર આવે છે અને અહીં એટલે અહીંયા અથવા આ સ્થળે દીર્ઘ અહીંયા પછી નાસ્તો એટલે નવો ખોરાક પણ ના સતો એટલે ભાગતો પડતો પછી ગુણ રસ્વ તો વિશેષતા અને ગુણ દીર્ઘ તો થેલો ચીર એટલે લાંબો દીર્ઘ અહીં રસ્વ ચીર એટલે લાંબો અને દીર્ઘ ચીર એટલે વસ્ત્ર માં એટલે માતા અને માં એટલે અંદર સમજાયું તમને તો અહીંયા આપણે શબ્દ સમજૂતી અને ભાષા સજ્જતા બેનો અભ્યાસ કરેલો છે હવે સ્વાધ્યાય નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો કોની ટોળી આવી રહી છે તો જવાબ આવે ઘેરૈયાઓની ટોળી આવી રહી છે ટોળાએ મર્યાદા વટાવતા શું કર્યું ટોળાએ મર્યાદા
વટાવતા 100 કર્યો તો અહીંયા ટોળાએ મર્યાદા લો મર્યાદા વટાવતા કાકાની ટોપી ઉછાળી છે સમજાણ કાકા મોટા છે છતાં એની ટોપી ઉછાળી દીધી છે ખજૂરદાણી શ્રીફળ કોણ માંગે છે ખજૂરદાણી અને શ્રીફળ ખેરૈયાઓ માંગે છે લાગો એટલે શું તો લાગો એટલે પોતાના હકની રકમ એ વસ્તુ લાગો એટલે પોતાના હકની રકમ એ વસ્તુ નફરા છોડીને કવિ શું કરવાનો કહે છે નફરા છોડીને કવિ છે એ આનંદ માણવાનો કહે છે આ કાવ્યમાં પ્રાસંગિક શબ્દોની જોડીઓ બનાવતો ઘણી છે ટોળી ઓળી લાવ્યા ફાવ્યા ટોપી લોપી માંગે આગે ચુંદરડી ધોતરડી સરખાને ચલો નીચેની કાવ્ય પ્રવૃત્તિનો અવાજ સમજો કાકાની ઉછળી ટોપી ઉડે ગુલાબ ટોળાએ મરીયા છે ટોપી ઉડે ગુલાબ એટલે કે અહીંયા એવું કહેવા માંગે છે કે કાકા છે એની ટોપી છે બરાબર આ ત્રીજો પ્રશ્ન આપણે કાલે કરીશું પહેલો અને બીજો પ્રશ્ન રાખીએ છીએ તો પન્ના નંબર 83 ઉપર ભાષા સત્તા શબ્દ સમૃદ્ધિ અને સમૃદ્ધિનો પેલો બીજો પ્રશ્ન એ આપણે આજે કહીએ છીએ 14મામાં પાના નંબર 83 શબ્દ સમૃદ્ધિ ભાષા સજ્જતા અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 અને 2 આટલું મેં તમને કરાવ્યું છે જે તમારે તમારી બંને બુક્સ પાર્ટી કલમમાં જોવાનું કહે એક એક વાર લખવાનું છે બરાબર છે મિત્રો ખાસ લખવાનું ભૂલજો નહીં ચાલો તો ભણી લો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત